Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 9 ઓગસ્ટના બધા જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઈલી ફક્ત 10 મિનિટની અંદર દિવસના જે પણ કયા કયા કરંટ અફેર છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો તમને જીપીએસસીના ગુણ સેવાની બધી જ પરીક્ષામાં ઉપયોગી બનશે, તેમજ જો તમે તલાટી, જુનિયર ક્લાર્ક અને બિનસચિવની પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો પ્લીઝ એક લાઇક કરી સપોર્ટ જરૂર કરજો, તમારા મિત્રોની સાથે શેર કરતા રહેજો વોટ્સએપમાં, ફેસબુકમાં, અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની પીડીએફ જોઈતી તો mygotkery.com વેબસાઇટની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એમાં અત્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટના 8 ઓગસ્ટ સુધીના કોઈ પણ પીડીએફ ડાઉનલોડ કરવામાં કદાચ કંઈ પ્રોબ્લેમ થતો હોય તો 29 અને 30 મેનો જે વિડીયો છે, 30 મેના કરંટ અફેરનો, 29 અને 30 મેના કરંટ અફેરનો વિડીયો, તો એ વિડીયો જોઈને તમે એમાં મેં તમને સ્ટાર્ટિંગમાં કેવી રીતે ડાઉનલોડ કરવી એ શીખાડેલું છે. તો એ વિડીયો જોઈ લેજો કદાચ ડાઉનલોડ કરવી ન ફાવે તો, અને છતાંય કાંઈ ડાઉનલોડમાં પ્રોબ્લેમ થાય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, હેલ્પ જરૂર કરીશ. ડેઈલીની જેમ 5 થી 6 ક્વેશ્ચન તમારા રિવિઝન માટે. તો સૌથી પહેલો ક્વેશ્ચન, આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? શક્તિકાંત દાસ આરબીઆઈના કેટલામાં ગવર્નર છે? WHOનું વડું મથક ક્યાં આવેલું છે? વિશ્વ સ્તનપાન અઠવાડિયાની ઉજવણી ક્યારે થઈ હતી? તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે હતો? સુષ્મા સ્વરાજ છે બરાબર, એને કયા દેશનો વિદેશ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા હતા? તો કુલ આટલા ક્વેશ્ચન છે બરાબર, જે તમારે રિવિઝન માટે છે, અને મેક્સિમમ અટેન્ડ કરવાની ટ્રાય કરજો, વધુને વધુ લોકો પાર્ટિસિપેટ થાય એવી આપ સૌની પાસે આશા રાખું છું. તો લાસ્ટની વિડીયોના એન્ડમાં તમને આ બધા ક્વેશ્ચનના જવાબ મળી જશે. શરૂ કરીએ આજનો 9 ઓગસ્ટનો વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ, એક મિત્રને ડાઉટ હતો કે મેં જુલાઈના કરંટ અફેરના વિડીયોની અંદર મુકેશભાઈ અંબાડી બ્લૂમબર્ગની રિપોર્ટમાં 13મા સ્થાને છે અને ઓગસ્ટમાં હમણાં મેં એમ કીધેલું કે 18મા સ્થાને છે. તો જુલાઈનો જે રિપોર્ટ હતો બરાબર, એમાં 13મા સ્થાને જ હતા અને ઓગસ્ટમાં નવો બ્લૂમબર્ગનો રિપોર્ટ જાહેર થયો બરાબર, એમાં મુકેશભાઈ અંબાણી કેટલામાં ક્રમ ઉપર છે? 18મા ક્રમ ઉપર. તો તમારો ડાઉટ સોલ્વ કરી લેજો. જુલાઈમાં 13મા સ્થાને જ હતા, કોઈ ખોટી માહિતી નથી, અને હવે ઓગસ્ટમાં કેટલામાં સ્થાન ઉપર થઈ ગયા છે? 18મા સ્થાન ઉપર આવી ગયા છે મુકેશભાઈ અંબાણી. સિમિલરલી બીજો અને ત્રીજો રેન્ક છે એમાં પણ થોડું ઘણું અપડેટ આવેલું છે, તો એ પણ ચેન્જ કરી લેજો. અત્યારે હાલમાં જે ઓગસ્ટનો જે બ્લૂમબર્ગનો રિપોર્ટ છે, મેં તમને હાલમાં જ લગભગ બે ચાર વિડીયો પહેલાં તમને જણાવેલું, તો એ બ્લૂમબર્ગનો રેકોર્ડ જે ઓગસ્ટમાં મેં તમને કીધો એ લેટેસ્ટ છે, એ યાદ રાખવાનો છે બરાબર. જૂનો યાદ રાખેલો હોય તો એને હવે ભૂલી જજો. શરૂ કરીએ હવે આજના કરંટ અફેર. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ કયા વર્ષે અમલમાં આવેલો? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અમલમાં આવ્યો વર્ષ 2005માં. તો ઓપ્શન સી સાચો જવાબ છે. વર્ષ 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે અમલમાં આવેલો. તાજેતરમાં આપણે શું કામ અત્યારે ચર્ચા કરીએ છીએ? તો કહી કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનું જે બિલ છે એમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે સુધારા કરવા માટેનું એક બિલ મૂકેલું છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટમાં સુધારા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં એક બિલ મૂકેલું છે. આ બિલ લોકસભામાં ક્યારે પાસ થયું એ પણ યાદ રાખવાનું છે, 22 જુલાઈ 2019, અને રાજ્યસભામાં ક્યારે પાસ થયું એ પણ યાદ રાખવાનું છે, તો એ યાદ રાખજો, 25 જુલાઈ 2019. લોકસભામાં 22 જુલાઈ, રાજ્યસભામાં 25 જુલાઈના રોજ. હવે શેમાં સુધારો કરવામાં આવશે? તો કે આરટીઆઈનો એક્ટનો જે સેક્શન 13, એટલે કે સેક્શન 13 અને સેક્શન 16, તો આ બંને સેક્શનની અંદર છે બદલાવ માટેનું બિલ રજૂ કરાયું છે કેન્દ્ર સરકાર દ્વારા, સેક્શન 13 અને સેક્શન 16. હવે આ સેક્શન 13માં અને સેક્શન 16માં શું સુધારો થાય છે એ પણ જોઈએ. તો
હવે આ બિલમાં શું સુધારો થશે? સૌથી પહેલાં તો વાત કરીએ સેક્શન તેર છે, બરાબર, એમાં છે શું પહેલાં તો એ માહિતી મેળવીએ. તો ઇન્ફોર્મેશન ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને એની હેઠળ 10 ઇન્ફોર્મેશન કમિશનર આવે છે. તો આ સેક્શન 13ની અંદર આના વિશે માહિતી છે. એક ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે એક CIC અને 10 ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે 10 IC ઇન્ફોર્મેશન કમિશનર. તો આના વિશેની માહિતી કેમાં છે? સેક્શન 13માં. એ જ રીતે સેક્શન 16ની અંદર રાજ્યકક્ષાના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને 10 રાજ્યકક્ષાના ઇન્ફોર્મેશન કમિશનર વિશેની માહિતી કેમાં છે? સેક્શન 16માં. તો સેક્શન 16માં રાજ્ય સરકારનું વાત થાય છે અને સેક્શન 13માં કેન્દ્ર સરકારની હેઠળના વાત થાય છે, બરાબર. તો હવે સેક્શન 13 છે એમાં સુધારો શું થાય છે અને એની પહેલાં શું હતું એના વિશે ચર્ચા કરીએ. તો જે જૂનો RTIનો નિયમ છે, બરાબર, એ મુજબ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે CIC અને 10 ઇન્ફોર્મેશન કમિશનર એમનો પગાર છે, બરાબર, એમાંથી ચીફ ઇન્ફોર્મેશન કમિશનરનો જે પગાર છે એ કોના જેટલો છે? તો કે ચીફ ઇલેક્શન કમિશનર જેટલો છે. કોના જેટલો? ચીફ ઇન્ફોર્મેશન કમિશનર. CIC નો પગાર કેના જેટલો છે? ચીફ ઇલેક્શન કમિશનર જેટલો. અને 10 ઇન્ફોર્મેશન કમિશનર છે બીજા અન્ય, તો એમનો પગાર કેટલો છે? પગાર અને અન્ય બધા, તો એ કોના જેટલા છે? ઇલેક્શન કમિશનર જેટલા. ડિફરન્સ ખાસ સમજો, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એમનો પગાર કેટલો છે? ચીફ ઇલેક્શન કમિશનર જેટલો. અને 10 અન્ય ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે એમનો પગાર અને બધા તેમજ વયમર્યાદા કેના જેટલી છે? તો કે ઇલેક્શન કમિશનર જેટલી. વયમર્યાદા કેટલી છે એ પણ જાણી લો, 65 વર્ષ, બરાબર. તો આ તમામે તમામ CIC તેમજ 10 IC ઇન્ફોર્મેશન કમિશનર આ તમામની વયમર્યાદા છે 65. હવે સુધારો શું કરવામાં આવેલો છે? તો કે અત્યારે હાલમાં જે બિલ મૂકેલું એ મુજબ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને એની હેઠળના 10 ઇન્ફોર્મેશન કમિશનર આ તમામે તમામની જે વયમર્યાદા, પગાર અને અન્ય બધા તમામે તમામ વસ્તુ કોણ નક્કી કરશે? કેન્દ્ર સરકાર. તો આ સુધારો કરવામાં આવેલો છે. એના પછીની વાત કરું તો સેક્શન 16ની અંદર શું કહેવામાં આવેલું છે? જૂના નિયમ પ્રમાણે શું છે? તો કે CIC રાજ્યકક્ષાના જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે એનો પગાર ઇલેક્શન કમિશનર જેટલો છે. જો રાજ્યકક્ષાની વાત આવે તો કોના જેટલો થઈ જાય? ઇલેક્શન કમિશનર જેટલો. અને એની હેઠળ જે બીજા રાજ્યકક્ષાના 10 ઇન્ફોર્મેશન કમિશનર છે, બરાબર, એમનો પગાર બધા કેટલા કેના જેટલા થશે? તો કે રાજ્યના ચીફ સેક્રેટરી જેટલા થશે, બરાબર. કેના જેટલા? ચીફ સેક્રેટરી જેટલા. તો ખાસ ડિફરન્સ સમજો, આ બંનેની અંદર ખૂબ જ મોટો ડિફરન્સ છે, બરાબર. કેન્દ્ર કક્ષાના જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે, બરાબર, એમનો પગાર ચીફ ઇલેક્શન કમિશનર જેટલો અને એની હેઠળના 10 ઇન્ફોર્મેશન કમિશનરનો પગાર ઇલેક્શન કમિશનર જેટલો. કોનું? કેન્દ્ર સરકારની હેઠળના વાત કરું છું. રાજ્ય કક્ષા હેઠળની વાત કરું, બરાબર, તો એમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે એમનો પગાર કેટલો? ઇલેક્શન કમિશનર જેટલો. અને અન્ય જે 10 ઇન્ફોર્મેશન કમિશનર છે એનો પગાર કેટલો? તો કે રાજ્યના ચીફ સેક્રેટરી જેટલો હશે. તો આ તમામે તમામ વસ્તુ છે, બરાબર, ફિક્સ થયેલી હતી કે કોને કેટલું વેતન મળશે, શું મળશે. હવે જે નવું બિલ છે, બરાબર, એમાં શું કહેવામાં આવેલું છે? જે કેન્દ્ર સરકારે મૂકેલું છે એમાં આ તમામે તમામ CIC રાજ્યકક્ષાના અને 10 ઇન્ફોર્મેશન કમિશનર રાજ્યકક્ષાના આ તમામે તમામના બધા વયમર્યાદા બધું કોણ નક્કી કરશે? કેન્દ્ર સરકાર. કેટલા નક્કી થશે કાંઈ બિલની અંદર મેન્શન કરેલું નથી, બરાબર. શું થશે, કેટલા થશે, અત્યારે પગાર કેટલો આપવામાં આવશે, બરાબર, વયમર્યાદા કેટલી છે, આ તમામે તમામ વસ્તુ હવે કોણ ડિસાઇડ કરશે? કેન્દ્ર સરકાર. કેટલું હશે, શું હશે, કાંઈ પણ બિલની અંદર નથી કહેવામાં આવેલું. એના પછી બીજો પેન્શનને લગતો પણ સુધારો કરવામાં આવેલો છે. તો હાલમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને 10 ઇન્ફોર્મેશન કમિશનર એમને જો જૂના નિયમ મુજબ અગાઉ પેન્શન મળતું હોય તો એ પેન્શન હાલના પગારમાંથી કપાઈ જતું હતું. એટલે માની લો કે કોઈ અત્યારે ચીફ ઇલેક્શન
ઇન્ફોર્મેશન કમિશનર છે, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, એને 40,000 અત્યારે કોઈક જૂના પદમાંથી કંઈક પેન્શન મળે છે, બરાબર. તો અને હાલનો જે આ જે સીઆઈસીનો પગાર છે એ 1,00,000 રૂપિયા છે, તો એમાંથી 40,000 સીધા કપાઈ જશે. એટલે એને અત્યારે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરની સેલેરી કેટલી હશે? 60,000, બરાબર. સીધા 40,000 કપાઈ જશે. જૂનું પેન્શન મળતું હતું એ તો મળશે જ, પરંતુ આ જે એમનો હાલનો પગાર છે એમાંથી એ પેન્શન બાદ થઈને મળશે, બરાબર. આ જૂના નિયમ મુજબ હતું. નવા નિયમ મુજબ શું છે? તો આ જે છે, બરાબર, એને હટાવી અને કેન્દ્ર સરકાર નક્કી કરશે કે એને શું મળશે, બરાબર. આ પેન્શનવાળું છે, જૂનું પેન્શન ચાલુ હોય તો એ અત્યારે હવે એ નિયમ છે એ હટાવી દેવાનો છે, અને કેન્દ્ર સરકાર નક્કી કરશે કે એને કઈ રીતે વેતન મળશે જો પેન્શન ચાલુ હોય તો, બરાબર. કઈ રીતે મળશે એ પણ અગેન કંઈ બિલની અંદર મેન્શન થયેલું નથી. તો આશા રાખું છું કે આરટીઆઈ તમને બરાબર સમજાઈ ગયું હશે. ધીમે ધીમે એટલા માટે જ લીધેલો છે આ આરટીઆઈનું કે ખૂબ જ ટિપિકલ છે સમજવું, એટલા માટે. એના પછીની વાત કરું તો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક બિલ છે તાજેતરમાં લોકસભાની અંદર. તરફેણમાં કેટલા વોટ મળેલા લોકસભામાં? આ બિલની તરફેણમાં કેટલા વોટ મળેલા અથવા તો કેટલા મત મળેલા? તો યાદ રાખજો, 370. તો લોકસભામાં આ આર્ટિકલ જે છે જમ્મુ કાશ્મીરનો એના જેટલા જ વોટ મળેલા છે, તો યાદ રાખવું ઇઝી થઈ જાય છે. તરફેણમાં કેટલા મળેલા? 370. વિરુદ્ધમાં કેટલા મળેલા? 70. હવે વાત કરું તો લોકસભાની અંદર આ બિલ ક્યારે પાસ થયું? 6 ઓગસ્ટ 2019 રોજ. રાજ્યસભામાં તો 5 ઓગસ્ટના રોજ જ પસાર થઈ ગયેલું હતું આ બિલ. તરફેણમાં 125 વોટ રાજ્યસભામાં અને વિરોધમાં 61 વોટ. સિમિલરલી લોકસભાની અંદર તરફેણમાં 370 અને વિરોધમાં 70 વોટ. એના પછીની વાત કરું તો જમ્મુ કાશ્મીર છે હવે વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ જશે જો આ બિલ વ્યવસ્થિત રીતે અત્યારે હવે રાષ્ટ્રપતિ સહી કરશે, એટલે એક કાયદો બની જશે અને પ્રશ બનશે. અને લદ્દાખ પણ કેન્દ્ર શાસિત બનશે, પરંતુ ત્યાં વિધાનસભા હશે નહીં. હવે એક અગત્યનો પોઈન્ટ, બહુ જ અગત્યનો, ફરી એક વખત રિપીટ કરી દો. અનુચ્છેદ નંબર 371 સિવાયના તમામ અનુચ્છેદ છે એની સત્તા રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી છે નાબૂદ કરી દેવાય છે. એક વસ્તુ બીજું એ પણ સમજી લેજો, 370 અનુચ્છેદ છે, બરાબર, એ આપણા ઓરિજિનલ બંધારણ, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે, એમાંથી હટાવવામાં નથી આવેલો, બરાબર. માત્ર એનો જે પાવર હતો, બરાબર, એ નાબૂદ કરી દેવાયો છે, બરાબર. એટલે હવે એ આ 370નો જે આર્ટિકલ હતો એની અંદર જે પણ કાંઈ લાભ મળતા હતા, બરાબર, એ તમામે તમામ લાભ છે હવે નાબૂદ કરી દેવાય છે. એ કયા અનુચ્છેદ મુજબ નાબૂદ કરાયા છે? તો 370(3) મુજબ, બરાબર. અત્યારે હાલમાં ભારતના બંધારણની અંદર હવે 370 એનો પેટા કલમ 1 એ એક જ અસ્તિત્વમાં રહ્યો છે. એની સિવાયના તમામ જે અનુચ્છેદ છે, બરાબર, 370ની હેઠળ આવે છે એ બધાને બધાનો પાવર અત્યારે હવે રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી નાબૂદ કરી દેવાયો છે, બરાબર. તો એટલું યાદ રાખજો. અને રાષ્ટ્રપતિ દ્વારા કયા અનુચ્છેદ મુજબ આ કરવામાં આવેલું? અનુચ્છેદ નંબર 370(3), ભારતના બંધારણમાં જેવો ઉલ્લેખ થયેલો છે, બરાબર. તો એ ખાસ યાદ રાખજો કે એના પછી જમ્મુ કાશ્મીર છે, બરાબર, તો એનું પુનર્ગઠન બિલ છે હવે જ્યારે અમલમાં આવશે ત્યારે ભારતની અંદર 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ જશે. આ 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો આ 9 કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ તમે લખશો. અગાઉ મેં જમ્મુ કાશ્મીરનો એક વિડીયો પણ અલગથી બનાવેલો છે, તો એ વિડીયો ન જોયો તો એ વિડીયો પણ જોજો. ખૂબ જ ડિટેલમાં આપણે જમ્મુ કાશ્મીર વિશે વાત કરેલી છે. અને હજી એક વિડીયો મારે બનાવવો છે કે જમ્મુ કાશ્મીરનો મેપ વિશે, બરાબર, કેમકે હવે જમ્મુ કાશ્મીરનું ભૂગોળ પણ ચેન્જ થશે, ભારતનું ભૂગોળ ચેન્જ થશે, તો એને રિલેટેડ પણ થોડું ઘણું મારે એક વિડીયોની અંદર એક અલગથી વિડીયો બનાવવો છે. પરંતુ જ્યારે સમય મળશે ત્યારે જરૂરથી બનાવી દઈશ, સમય લાગશે પરંતુ વિડીયો જરૂર આવશે. તો અત્યારે તમારે 9 કેન્દ્ર શાસિત પ્રદેશો જે હવે બનશે, બરાબર, 9 કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ અત્યારે તમારે હવે મને કોમેન્ટમાં લખીને કહેવાના છે. હવે બીજી એક અગત્યનો પોઈન્ટ, આ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ જ્યારે અમલમાં આવી જશે ત્યારે વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા થઈ જશે? 3. કયા કયા? દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. તો એ પણ ખાસ યાદ રાખજો, દિલ્હી,
પુડુચેરી અને જમ્મુ કાશ્મીર આ ત્રણે ત્રણ એવા કેન્દ્રશાસિત પ્રદેશો હશે કે જ્યાં વિધાનસભા હશે, બરાબર. બાકીના જે કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં માત્ર ગવર્નર રાજ કરતા હોય છે, લેફ્ટનન્ટ ગવર્નર, બરાબર. તો ત્યાં માત્ર ખાલી ગવર્નર જ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓગસ્ટ 2019 દરમિયાન નીચેનામાંથી કયા દેશે ભારત સાથે સંપૂર્ણ વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે? તો કયો દેશ છે? પાકિસ્તાન. આઈ એમ શ્યોર કે આ ન્યૂઝ બધાએ જોઈ લીધા હશે. પાકિસ્તાન છે, બરાબર, એમણે ભારત સાથે તમામે તમામ વેપાર ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. એની સાથે સાથે જ જે ભારતના હાઈ કમિશનર હતા પાકિસ્તાનની અંદર, એટલે કે ઉચ્ચાયુક્ત, કોણ હતા? અજય બિસરિયા. તો એમને પણ પાકિસ્તાનમાંથી ભારત પાછા જવાનો આદેશ કરેલો છે. આ સિવાયની વાત કરું તો જે ભારત છે, ભારત માટે તમામ એરલાઇન્સ માટે છે પોતાનું એર સ્પેસ છે બંધ કરી દીધું છે. તમામે તમામ મૂર્ખામી ભર્યા કામ કરે છે પાકિસ્તાન, કેમકે અત્યારે એક તો એની ઇકોનોમી શટડાઉન થઈ ગઈ છે, લોન લે છે IMF પાસે, અને છતાંય હજી આવા સ્ટેપ લઈને વધારે ઇકોનોમીને ડાઉન કરે છે. વડાપ્રધાન છે ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ છે આરિફ અલ્વી. તાજેતરમાં ઓગસ્ટ 2019 દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજા સાથે સીધો સંવાદ કરવા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો? તો આ કાર્યક્રમનું નામ છે મનની મોકળાશ, ઓપ્શન બી. તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, બરાબર, એણે મનની મોકળાશ નામનો કાર્યક્રમ શરૂ કરેલો છે પ્રજા સાથે સીધો સંવાદ કરવા માટે. આ કાર્યક્રમનું આયોજન દર મહિને થશે અને ગુજરાતના નવા રાજ્યપાલ છે દેવવ્રત આચાર્ય. તો આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. તાજેતરમાં RBI ઓગસ્ટ 2019 દરમિયાન રેપો રેટમાં કેટલા ટકા ઘટાડો કરેલો? તો રેપો રેટમાં 0.35% ઘટાડો કરેલો, ઓપ્શન સી. ઓગસ્ટ 2019 દરમિયાન રેપો રેટ છે, બરાબર, RBI રેપો રેટમાં 0.35% ઘટાડો કરેલો. જૂનો જે રેપો રેટ હતો એ કેટલો હતો? 5.75% અને હવે ઘટીને 5.40% થઈ જશે. રિવર્સ રેપો રેટ અગાઉ કેટલો હતો? 5.50% અને હવે ઘટીને કેટલો થઈ જશે? 5.15%. ચલો હવે એક વસ્તુ તમારે મને કહેવાનું છે, RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એ તમારે મને કોમેન્ટમાં લખીને કહેવાનું છે, બરાબર. આ સિવાય RBIનું વડું મથક ક્યાં આવેલું છે એ પણ તમારે મને નીચે કોમેન્ટમાં કહેવાનું છે. હવે ફટાફટ જોઈ લઈએ તો RBIની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935માં RBIની સ્થાપના થઈ હતી. હાલમાં શક્તિકાંત દાસ RBIના કેટલામાં ગવર્નર છે? 24માં કોણ હતા? ઉર્જિત પટેલ. શક્તિકાંત દાસ કેટલામાં છે? 25માં ગવર્નર છે અને 24માં કોણ હતા? ઉર્જિત પટેલ. WHOનું મુખ્યમથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે. વિશ્વ સ્તનપાન અઠવાડિયું ક્યારે ઉજવાયું? 1-7 ઓગસ્ટ દરમિયાન. તેલંગાણા રાજ્યના સ્થાપના ક્યારે થઈ હતી? 2 જૂન 2014માં. સુષ્મા સ્વરાજને કયા દેશનો વિદેશ નાગરિક સન્માનથી સન્માનિત કરાયેલ હતા? સ્પેન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આજનો વિડીયો સારો લાગેલો હોય તો પ્લીઝ એક નાનકડી લાઈક કરી સપોર્ટ જરૂર કરજો. તમારા મિત્રોની સાથે શેર કરતા રહેજો વોટ્સએપમાં, ફેસબુકમાં. ડેઈલી આ વિડીયો છે, સૌથી પહેલાં તો એવો ટાર્ગેટ રાખું કે 5000 લોકો સુધી પહોંચે, પછી 10000ની વાત કરીએ. તો ડેઈલી 5000 લોકો સુધી આ વિડીયો પહોંચે તો એ માટે જરૂર તમે મદદ કરજો વોટ્સએપમાં, ફેસબુકમાં. વિડીયોને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને ચેનલમાં નવા હોય તો, અને બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો ની અંદર નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.